हेलो फ्रेंड्स, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશનની ચેનલમાં ફરીથી એકવાર આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ડિપ્લોમા સેમેસ્ટર 1 ઓલ બ્રાન્ચ જેની અંદર મેઈન સબ્જેક્ટ આવે છે મેથેમેટિક્સ, એટલે કે જે મેથેમેટિક્સ સબ્જેક્ટ છે એની આપણે આજે વાત કરવાના છીએ, જેનો કોડ છે 430001. ઓકે, મોસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે, બહુ જ વિદ્યાર્થી મિત્રોને પ્રોબ્લેમ થતો સબ્જેક્ટ છે. એનું આજે મોડલ પેપર હું તમારા સમક્ષ લઈને આવી રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, તો આ મોડલ પેપર જીટીયુ ની પેટર્ન પ્રમાણે છે, સેમ પેટર્ન પ્રમાણે આપણે પેપર બનાવેલું છે. તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ તમને નોટિફિકેશન મળી જશે. વિદ્યાર્થી મિત્રો, જોડે જોડે વિદ્યાર્થી મિત્રો, આપણો એક વોટ્સઅપ ગ્રુપ ચાલી રહ્યું છે, એ વોટ્સઅપ ગ્રુપ ની અંદર તમે જોઈન ના હોય તો ફટાફટ જોઈન થઈ જશો, કારણ કે આજે મેથેમેટિક્સ નો મેં કોર્સ મૂકેલો છે. ચેપ્ટર વાઇઝ જે છે કોર્સ, એ આપણે એના ઉપર અપલોડ કરેલો છે. આખું જે મેથેમેટિક્સ સબ્જેક્ટ છે એનો કોર્સ અપલોડ કરેલો છે. આ પેપર સોલ્યુશન પણ એની અંદર છે. તો આ મોડલ પેપર મેળવવા માંગતો, આઈએમપી મેળવવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ તમે ડિસ્ક્રિપ્શન ની અંદર લિંક મૂકેલી છે, જોઈ લેશો. હવે આપણે મોડલ પેપરની વાત કરીએ તો તમે કોડ જોઈ શકો છો 43401, એનો મેથેમેટિક્સ છે, 70 માર્ક્સનું પેપર છે અને 2.30 એટલે કે 2.5 કલાકનો ટાઈમિંગ છે. વિદ્યાર્થી મિત્રો તમારા જોડે હવે જે મોડલ પેપર છે એની અંદર ક્વેશ્ચન નંબર 1, તો ક્વેશ્ચન નંબર 1 ની અંદર તમે જાણો છો એ પ્રમાણે 14 એમસીક્યુ આવશે. કેટલા? 14 એમસીક્યુ, એના 14 માર્ક્સ છે. એ 14 એમસીક્યુ તમારે સોલ્વ કરવાના નથી. હવે આ મોડલ પેપર ની અંદર જે અત્યારે હાલ સોલ્યુશન ફટાફટ થઈ જાય છે એવું તમને કરાવું છું. મોડલ પેપર આખું તમારે ચેક કરી લેવાનું છે. જો તમને પ્રોબ્લેમ લાગે તો વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ આવશે, સૌથી વધારે કોમેન્ટ આવશે તો આખું મોડલ પેપરનું સોલ્યુશન વાળો વિડીયો આપણે અપલોડ કરીશું. જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રોને જરૂર છે સોલ્યુશન વાળો. જે વિદ્યાર્થી મિત્રોને સોલ્યુશન સાથેનો જરૂર હોય એ મને ફટાફટ ડિસ્ક્રિપ્શન ની અંદર કોમેન્ટ કર, સોરી કોમેન્ટ બોક્સ ની અંદર કોમેન્ટ કરશે, જેથી ફટાફટ આપણે એનો વિડીયો અપલોડ કરીશું. આ મોડલ પેપર તમારા માટે આપણે અપલોડ કર્યું છે. ઓકે, તો ફર્સ્ટ એમસીક્યુ છે, ઇફ અહીંયા કયો ડિટરમાઇન્સ આપ્યો છે, સેકન્ડ ઓર્ડર ડિટરમાઇન્સ છે, ઇઝ ઇક્વલ ટુ 0 છે અને x બરાબર વેલ્યુ શોધવાની છે. તો અને x ની વેલ્યુ કઈ રીતે થાય તો જોઈ લઈએ. તો આ બંનેનો મલ્ટીપ્લિકેશન થશે, એટલે કે 3x ક્રોસ 6 માઇનસ 9 ક્રોસ 2. ઓકે, ચલો 3x ક્રોસ 6 એટલે 18x થઈ જશે, ઇઝ ઇક્વલ ટુ શું આપ્યું છે અહીંયા 0, તો અહીંયા 0 છે, માઇનસ અહીંયા 18 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, 18 કોમન નીકળી જશે એટલે કે અહીંયા વધ્યું x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, 18 બાજુ 0 થઈ જશે, x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0, તો x બરાબર 1 થશે, સોરી x બરાબર 1 થઈ જશે. ક્લિયર? તો આનો આન્સર, રાઈટ આન્સર આવશે x ઇઝ ઇક્વલ ટુ 1. ઓકે, ક્લિયર? એના પછી વાત કરીએ આપણે, ચલો નેક્સ્ટ જોઈએ. એના પછી તો નેક્સ્ટ આપણે એમસીક્યુ જે છે જોઈ શકો છો. નેક્સ્ટ એમસીક્યુ ની અંદર તો અહીંયા તમને નેક્સ્ટ એમસીક્યુ પૂછે છે, tan થીટા tan થીટા અને sec થીટા sec થીટા, તો શું થશે? tan થીટા tan થીટા, tan સ્ક્વેર થીટા tan સ્ક્વેર થીટા, માઇનસ અહીંયા sec ગુણ્યા sec sec થીટા, એ sec સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 થાય. વિદ્યાર્થી મિત્રો, એટલે આનો આન્સર આવશે માઇનસ 1. આ ટાઈપના એમસીક્યુ પૂછાશે ખાસ. એના પછી ત્રીજો એમસીક્યુ છે, ઇફ x સ્ક્વેર માઇનસ 3x પ્લસ 1 આપ્યું છે તો ફાઇન્ડ f2 અને f3 ની વેલ્યુ શોધવાની છે. તો આની અંદર 2 અને 3 વેલ્યુ પુટ કરીશું આપણે, તો અહીંયા થશે 2 નો સ્ક્વેર એટલે 4 પ્લસ 3 ગુણ્યા 2 એટલે શું થઈ જશે, અહીંયા માઇનસ છે તો આ માઇનસ થઈ જશે તમારું માઇનસ, એ 2 મૂકું છું, x નો સ્ક્વેર એટલે 2 નો સ્ક્વેર 4 થઈ ગયો ને, 3 ગુણ્યા x એટલે 6 અને પ્લસ 1 એટલે કુલ ટોટલ આન્સર આનો થશે માઇનસ 1. ઓકે, પછી અહીંયા થશે 3 મૂકે તો 3 નો સ્ક્વેર કેટલો થશે, 3 નો સ્ક્વેર 8 માઇનસ 3 ગુણ્યા 3 માઇનસ 9. ઓકે, પ્લસ 1. ઓકે, ક્લિયર? સોરી ભૂલ છે મારી મિત્રો, અહીંયા જોઈ શકો છો, ફરીથી જોઈએ, મેં 2 લીધા છે, અહીંયા x સ્ક્વેર છે. તો x સ્ક્વેર ની વાત કરીએ તો x સ્ક્વેર ની જગ્યાએ 3 મૂકી એટલે 3 નો સ્ક્વેર 9 થઈ જશે. ઓકે, 3 નો સ્ક્વેર x સ્ક્વેર માઇનસ 3x પ્લસ 1 છે. ઓકે, ચલો x ની જગ્યાએ શું મૂકે, 3, તો 3 નો સ્ક્વેર માઇનસ 3 માઇનસ 3 3 છે અહીંયા. ઓકે, અને પ્લસ 1. ઓકે, 3 નો સ્ક્વેર 9 માઇનસ 9 પ્લસ 1
प्लस आंसर प्लस माइनस जीरो आंसर आवशे तो अहीं थशे तमारो बी इज इक्वल टू जीरो क्लियर। एना पछी वात करीए लॉग वाली तो लॉग नी अंदर जोईए लॉग एक्स माइनस वन अपॉन एक्स देन माइनस एक्स तो हवे आनी जगह एक्स लीधा देखाय आपणे शुं मूक्युं माइनस एक्स तो लॉग एम नी छे भैया एक्स नी जगह माइनस एक्स अहीं एक्स मूकवानो छे एक्स जगह माइनस एक्स माइनस वन अने एक्स नी जगह माइनस एक्स ओके क्लियर। माइनस माइनस कॉमन काढी नाखे एटले लॉग माइनस कॉमन निकली जशे तो एक्स प्लस वन या माइनस कॉमन निकली एक्स 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 निकली जशे लॉग एक्स प्लस वन छे तमारो जवाब आवशे लॉग एक्स प्लस वन अपॉन एक्स क्लियर तो जवाब आवशे बी ओके। एना पछी वात करीए 72 रेडियन छे अने डिग्री मां फेरवानो छे तो जे पण रेडियन मां आप्युं होय 72 रेडियन छे गुण्या डिग्री मां फेरवुं छे तो पाई अपॉन 180 ओके पाई अपॉन 180 वडे एने भाग चलाईए छे तो અહીંયા 36 ગુણ્યા 5 કરીશું એટલે 36 ગુણ્યા 5 180 36 2 72 એટલે 2 પાઈ અપોન 5 2 પાઈ અપોન 5 સોરી 2 પાઈ અપોન 5 આન્સર આવશે ક્લિયર ઓકે 36 2 72 એટલે 2 પાઈ અપોન 5 આન્સર થશે। એના પછી વાત કરીએ સી તો સી ની અંદર જે cos 2x અપોન 3 + 5 નું મુખ્ય આવર્તમાન શોધવાનું છે પ્રિન્સિપલ પિરિયડ શોધવાનું છે તો સૂત્ર છે cos 2 पाई अपॉन सॉरी 2 पाई अपॉन मानक मा b चलो b बराबर શું આપ્યું છે તો x ની આગળની સંખ્યા તો 2 बाय 3 થશે અહીંયા તો અહીંયા હું શું મૂકીશ 2 पाई अपॉन શું થશે b ની જગ્યાએ 2 बाय 3 3 ઉપર જતા રહેશે એટલે 2 2 પર થઈ જશે એટલે 3 पाई આન્સર આવશે કેટલો આવશે 3 पाई ઓકે ક્લિયર। એના પછી વાત કરીએ 6 નંબરનો જે MCQ છે તો 6 નંબરનો MCQ ની અંદર સોરી 7 નંબરનો MCQ છે sin 27 cos 80 cos 27 અને sin 80 તો આ સૂત્ર પડી જાય છે sin a into cos into છે into cos b plus cos a into sin b ઓકે એટલે કે શું થશે sin a plus b ની ફોર્મ્યુલા છે ચલો sin a plus b ની ફોર્મ્યુલા છે 27 plus 80 એટલે sin શું થશે a theta બરાબર 27 લઈ લઈએ plus 80 લઈ લઈએ क्लियर ये टोटल થશે sin 45 चलो sin 45 ની વેલ્યુ કેટલી થશે 1 upon under root 2 ઓકે ક્લિયર। ચલો એના પછી વાત કરીએ 8 8 માં અંદર આપે છે માનાંક મેગ્નિટ્યુડ શોધવાનો છે મેગ્નિટ્યુડ ની અંદર શું થશે વિદ્યાર્થી મિત્રો આને કહી દઈએ x1 આને કહી દઈએ x2 આને કહી દઈએ x3 ઓકે તો x1 x2 ને x3 છે તો અંડર રૂટ x1 નો સ્ક્વેર x1 નો સ્ક્વેર પ્લસ x2 નો સ્ક્વેર પ્લસ x3 નો સ્ક્વેર ओके okay, चलो अंडर रूट x1 નો સ્ક્વેર એટલે 3 નો સ્ક્વેર 9 હું ડાયરેક્ટ લખું છું 3 નો સ્ક્વેર 9 4 છે a નો સ્ક્વેર એટલે 60 પ્લસ 12 નો સ્ક્વેર 144 144 ઓકે ટોટલ કરીશું તો એનો ટોટલ આન્સર થશે તમારો 144 આપ્યા છે પ્લસ 16 કરશો પ્લસ 9 કરશો ઓકે એ ટોટલ આન્સર થશે 169 169 એટલે અંડર રૂટ 3 અંડર રૂટ 30 એટલે પ્લસ 30 આવી જશે ઓકે અંડર રૂટ 169 થશે ટોટલ આન્સર થશે 169 એટલે એને કહેવાય છે 13 ક્લિયર। ચલો એના પછી વાત કરીએ j + k ઓકે તો j + k બરાબર i થશે ઓકે એના પછી લાઈન x + 5 = 0 ત્યાં સ્લોપ શોધવાનો છે હવે આ જે સમીકરણ આપ્યું છે સ્ટાન્ડર્ડ ઇક્વેશન સાથે સરખાવીએ સ્ટાન્ડર્ડ ઇક્વેશન ax प्लस बी वाई प्लस सी इज इक्वल टू जीरो था से चलो ए इज इक्वल टू शू था से ए इज इक्वल टू ये कहीं ना थी आपके वन तो छे बी बराबर कहीं छे नहीं अने सी बराबर आपके हो छे सी बराबर आपके दी दो छे कहीं ना थी तो सी पर सॉरी सी बराबर फाइव छे अब स्लोप शू दो छे एम बराबर सूत्र से छे माइनस ए अपॉन बी चलो माइनस ए अपॉन बी ए नी वैल्यू शू छे वन अने बी नी वैल्यू जीरो छे એટલે माइनस 1 अपॉन 0 કોઈ પણ ના છેદમાં 0 એટલે ઇન્ફિનિટી આવશે તો શું થશે ઇન્ફિનિટી અવ્યાખ્યાયિત પદ થશે આ સ્લોપનું સૂત્ર છે m - a / b વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો। પછી 11 નંબરનો MCQ જોઈએ તો 11 નંબરનો MCQ ની અંદર જોઈએ તો વર્તુળ x² + y² = 25 ની ત્રિજ્યા તો આ સમીકરણ કયું છે x² + y² = r² યાદ છે તો r² = શું થયું અહીંયા r² = 25 तो r is equal to under root 25 तो plus 5 એની વેલ્યુ આવશે કેટલી આવશે plus minus કેમ નથી લેતા કારણ કે minus માં રેડિયન ના હોય વિદ્યાર્થી મિત્રો એટલા માટે ઓકે।
चलो tan थीटा / थीटा बराबर वैल्यू કેલી થશે 1 એ સૂત્ર છે ફોર્મ્યુલા છે ઇઝ ઇક્વલ ટુ 1 ઓકે અહીંયા વાત કરીએ તો આ જે ત્રિમા નંબરનો જે MCQ છે એની અંદર તમે ડાયરેક્ટ કિંમત મૂકવા જશો તો 0 થઈ જશે પણ એનો ફોર્મ્યુલા છે x ની 4 છે 60 છે એનો 2^4 કહી શકું / x - 2 ઓકે એનો સૂત્ર છે તો એ સૂત્ર પ્રમાણે એનો આન્સર આવશે 32 કેટલો આવશે 32 આ શું થઈ ગયું n a n minus 1 એટલે કે n આ થઈ ગયું n બરાબર કેટલા 4 a બરાબર શું થઈ ગયું આ a છે a બરાબર 2 એને 4 minus 1 ઓકે એટલે a 4 m ની અહીંયા 2^3 a 4 m ની અહીંયા 2^3 એટલે 8 એટલે 32 આન્સર આવશે કેટલો આવશે 32 ક્લિયર મોસ્ટ ઈમ્પોર્ટન્ટ છે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો એના પછી વાત કરીએ લાઈન sin² θ - tan² θ તો sin² θ - tan² θ બરાબર 1 આન્સર આવશે ક્લિયર ઓકે તો આ MCQ હતા 14 માર્ક્સના MCQ બહુ જ ઈમ્પોર્ટન્ટ છે સમજી લો MCQ નો ફરીથી ફોર્મેટ જોઈ લો તો MCQ ની અંદર ફોર્મેટ જે છે ક્વેશ્ચન નંબર MCQ 1 2 3 1 થી 4 MCQ સુધી કરા પૂછાય છે ચેપ્ટર નંબર 1 પછી 5 6 અને 7 જો 5 6 અને 7 MCQ છે એ ચેપ્ટર નંબર 2 કયું ચેપ્ટર નંબર 2 સુધી પછી 8 અને 9 8 અને 9 છે ચેપ્ટર નંબર 3 પછી 10 11 અને 12 એ છે ચેપ્ટર નંબર તમારો 10 અને 11 ચેપ્ટર નંબર કયો છે 4 અને 12 30 અને 40 જે છે એ ચેપ્ટર નંબર તમારો 5 એટલે કે લિમિટના છે ઓકે હવે આના પછી વાત કરીએ ક્વેશ્ચન નંબર 2 તો અહીંયાથી ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થી મિત્રો પાસ થવા માંગતા હોય જીટીના પેપરમાં એ ખાસ ધ્યાન રાખજો બહુ જ ઓછા ચેપ્ટર કરશો તો પણ પાસ થઈ જશો હું તમને એક આઈડિયા બતાવું છું એની અંદર તો અહીંયા જોઈએ કે ફર્સ્ટ ક્વેશ્ચન નંબર 2 છે એટેમ્પ એની 2 કોઈ પણ 2 એટેમ્પ કરવાના છે સમજી લો આ ફર્સ્ટ છે ચેપ્ટર નંબર 1 નો ઓકે તો આની અંદર ફર્સ્ટ રો ની કિંમત સુધી રાખો આન્સર આવી જશે જો વિદ્યાર્થી મિત્રો આને તમને તકલીફ લાગતી હોય ના ફાવતો હોય તો મને કોમેન્ટ કરશો જેટલી વધારે કોમેન્ટ આવશે એટલું ઝડપી આપણે ફટાફટ એનું સોલ્યુશન બનાવી દઈશું દરેક વિદ્યાર્થીનું માન રાખીને આપણે સોલ્યુશન બનાવવાનો ટ્રાય કરીશું જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રોને રિક્વાયરમેન્ટ છે તો ચેપ્ટર નંબર 1 નું છે આ પણ ચેપ્ટર નંબર 1 નો છે એટલે કે ચેપ્ટર નંબર 1 તમે તૈયાર કરો તો 6 માર્ક્સ તમારા કમ્પ્લીટ થઈ જશે અહીંયા ઇન કેસ અહીંયા તમને ટ્રિગ્નોમેટ્રી કર્યું નથી તો અહીંયા ટ્રિગ્નોમેટ્રી નો પૂછાય છે આમ તો ઈઝી છે એટલે ચેપ્ટર નંબર 2 નો પૂછાય છે તો આ ત્રણ માંથી કોઈ પણ બે લખવાના છે એટલે ચેપ્ટર નંબર 1 કરીને જાઓ છો તમે તો આ 1 અને 2 તમારે ક્લિયર થઈ ગયા 6 માર્ક્સ ઈઝી થઈ જાય છે ઓકે એના પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ની વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 2 છે ક્વેશ્ચન નંબર 2b તો એની અટેમ્પ્ટ 2 એની અંદર જો ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ એ પણ ચેપ્ટર નંબર 1 ના છે ઈઝી છે ચેપ્ટર નંબર 1 ના છે કોઈ પણ એક ના આવે તો બે તમે ઈઝી લખી શકો છો આનો આન્સર તમારે અહીંયા 4 છે આપ્યો છે log 25 છે એટલે 5 નો સ્ક્વેર થઈ જશે સ્ક્વેર આગળ જશે 2 2 ઉડી જશે એટલે અંડર રૂટ 32 એટલે 32 આન્સર આનો આવતો હોય છે ઓકે ક્લિયર તો 8 માર્ક્સ થઈ ગયા એટલે ચેપ્ટર નંબર 1 કરીએ છે આપણે ચેપ્ટર નંબર 1 ની વાત કરીએ તો એક્ઝામ્પલ જ ખાલી 14 માર્ક્સ ના કવર થાય છે કેટલા 14 માર્ક્સ ના ઓકે તો 14 માર્ક્સ ના એ એક્ઝામ્પલ થઈ ગયા અને પ્લસ 4 એમસીક્યુ આગળ જોઈએ ને આપણે એ કુલ 18 માર્ક્સ નું ચેપ્ટર નંબર 1 થઈ ગયું ક્લિયર હવે પાસ થવા માટે 23 માર્ક્સ છે એમાં 18 માર્ક્સ તો ચેપ્ટર નંબર 1 તમને મેથેમેટિક્સ કે અંદર લઈ આપે છે ઓકે એના પછી વાત કરીએ ક્વેશ્ચન નંબર 3 તો ક્વેશ્ચન નંબર 3 એની અટેમ્પ્ટ 2 એની અટેમ્પ્ટ 2 ની અંદર જોઈએ તો 1 2 અને 3 હવે એની અંદર જો તમે ટ્રિગ્નોમેટ્રી નથી કરતી તો ઓછું ફાવે છે તમને ટ્રિગ્નોમેટ્રી તો અહીંયા ચેપ્ટર નંબર આ ચેપ્ટર નંબર 2 નો છે આ ચેપ્ટર નંબર 2 નો છે અને આ ચેપ્ટર નંબર 4 છે ઓકે તો ચેપ્ટર નંબર 4 નો તમે એક ઈઝી એક્ઝામ્પલ મૂકેલો છે કે x² 2x² + 2y² - 4x - 8 + k = 0 તો અહીંયા તમારે શું કરવાનું છે x² + y² + 2gx + 2fy + c = 0 સાથે શું કરવાનું છે કમ્પેર કરી દેવાનું છે આમાં g અને f ની વેલ્યુ મળી જશે તો r બરાબર સૂત્ર શું છે √g² + f² - c કિંમત મૂકી દો આની અંદર તો તમને r આપી દીધો છે કેટલો આપી દીધો 4 યુનિટ આપી દીધો છે તો c ની વેલ્યુ મળી જશે તો ઇન શોર્ટ હું તમને એવું કહેવા માંગુ છું કે જો ચેપ્ટર નંબર 2 તમે નથી કર્યો તો ચેપ્ટર નંબર 1 એક એક્ઝામ્પલ તમે કવર કરી શકો છો
ક્લિયર. ચલો એ પણ તમારે તૈયાર નથી, છોડ દો કે એ પણ જે રીમેડિયલ ના વિદ્યાર્થીઓ છે એ મિત્રોને પણ તૈયારી નથી. તો ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 3 થી પાસ થઈ જવા છે હું બતાવું છું તમને. ચલો ક્વેશ્ચન નંબર 2 ની વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 3 નો બી, તો એની અંદર તમારે અહીંયા ફર્સ્ટ તમારો ક્વેશ્ચન પૂછાયેલો છે એ ટ્રિગોનોમેટ્રી નો છે. આ છે ગ્રાફ્સ, એ દિયા કરવાનો છે. ગ્રાફ્સ નો મેં વિડિયો મૂકેલો છે. ઓકે, તો ચેપ્ટર નંબર 2 આ પણ ચેપ્ટર નંબર 2 અને આ જે છે વેલ્યુ આ તમારે ચેપ્ટર નંબર 3 દિયા કરી દેવાનો છે. એટલે એના અહીંયાથી તમને 4 માર્ક્સ મળી શકે છે. ક્લિયર, ગણજો મિત્રો 4 માર્ક્સ. એટલે 18 માર્ક્સ તો આપણે ચેપ્ટર નંબર 1 ના લાયા છે, 18 માર્ક્સ તો ચેપ્ટર નંબર 1 ના આવી ગયા છે. હવે આ એક્ઝામ્પલ પણ ઈઝી છે, જે વિદ્યાર્થી મિત્રોને ના ફાવે આ તૈયાર ટ્રાય કરજો ઘરે. જો ના ફાવે તો મને કોમેન્ટ કરજો, હું આખું સોલ્યુશન બતાવીશ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર. એના પછી ક્વેશ્ચન નંબર 4, તો ક્વેશ્ચન નંબર 4 એ એની અટેમ્પ્ટ 2. હવે ત્રણે ત્રણ એક્ઝામ્પલ તમે જોઈ લો, સોરી આ બે એક્ઝામ્પલ જોઈ લો, આ બંને એક્ઝામ્પલ ચેપ્ટર નંબર સાડા છે 3 ના છે, એટલે 6 માર્ક કવર થઈ ગયા. અહીંયાથી આ 6 માર્ક્સ નો ક્વેશ્ચન છે 06. ઓકે, ચલો તમે આ નથી કર્યું, ધારી લો કે લાઈન વાળો જીઓમેટ્રિક નથી કર્યું તો છોડ દો. તો ચેપ્ટર નંબર 3 છે એ 6 માર્ક્સ અહીંયાથી મળી ગયા તમને, પ્લસ 3 માર્ક્સ આગળ, એટલે 9 થયા છે. અને ક્વેશ્ચન નંબર 4 બી જે છે એ પણ સારો છે આખો ક્વેશ્ચન, એની અટેમ્પ્ટ 2 જ કરવાના છે, બે જ લખવાના છે, 4-4 માર્ક્સ ના છે. તો આ બંને તમે પણ એક્ઝામ્પલ તૈયાર કરજો. એટલે ચેપ્ટર નંબર 3, તો કુલ થઈ ગયા 14 પ્લસ 4 માર્ક્સ એટલે કે 18 માર્ક્સ. 18 સાને જો 14 તમારો ક્વેશ્ચન નંબર કયો લઈ આપે છે તમને, ક્વેશ્ચન નંબર 4 થી એ અને બી. ઓકે, અને આ ક્વેશ્ચન નંબર 3 માં પૂછાયેલો છે, એટલે 4 18 માર્ક્સ, 18 અને એના 3 એમસીક્યુ, સોરી 2 એમસીક્યુ, તો 20 માર્ક્સ. તો 20 માર્ક્સ તમારો ચેપ્ટર નંબર 3 પૂછે છે. જીટીયુના પેપરમાં 100% હશે, ચેપ્ટર નંબર 3 તમારો 100% જીટીયુના પેપરમાં હશે ને હશે વિદ્યાર્થી મિત્રો. એટલે 18 માર્ક્સ એ થઈ ગયા. ઓકે, 18 માર્ક્સ પ્લસ સોરી 20 માર્ક્સ થઈ ગયા, 20 અને 18 માર્ક્સ ચેપ્ટર નંબર 1 ના, એટલે કુલ 38 માર્ક્સ તમને ફક્ત ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 3 કરી આપે છે. એટલે જે લોકો રીમેડિયલ એક્ઝામ આપી રહ્યા છે વિદ્યાર્થીઓને તો ખાસ કહું છું કે ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 3 કર દો બસ, અને બાકીનું જે ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે મેં બતાવેલા છે એટલા કરી નાખશો તો પણ પ્રોબ્લેમ થશે નહીં. ઓકે, તો એ પણ ઈઝી છે. હવે વાત કરીએ ક્વેશ્ચન નંબર 5, તો ક્વેશ્ચન નંબર 5 તમારો જે છે એની અંદર જોઈ લો, ક્વેશ્ચન નંબર 5 એની અંદર આખું તમારો ચેપ્ટર નંબર પૂછાય છે 5, લિમિટ. એટલે લિમિટ જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો ફક્ત 6 માર્ક્સ નું લિમિટ પૂછાય છે, પ્લસ 2 એમસીક્યુ, એટલે 8 માર્ક્સ નું તમારું લિમિટ પૂછાતું હોય છે. ક્લિયર. અને એના પછી ક્વેશ્ચન નંબર 5 જે છે એ ક્વેશ્ચન નંબર 5 તમારો જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામ્પલ આ બધા હવે આ જે સોલ્વ કરવાના છે એક્ઝામ્પલ ની અંદર જો અહીંયા એ બી રેખા પિન સીધી, તો એ અને બી ઉપરથી તમને સૂત્ર મળી જશે. કયું છે એટલે લાઈન, એટલે કયું મળી જશે તમને. હવે એનો સ્લોપ શોધવો પડશે. એમ બરાબર સૂત્ર શું થશે, એમ વન કહી દઈએ એ બી માટે, તો વાય ટુ માઇનસ વાય વન અપોન એક્સ ટુ માઇનસ એક્સ વન. ઓકે, એની અંદર આ એક્સ વન વાય વન એક્સ ટુ વાય ટુ. ઓકે, તેના પરથી સ્લોપ મળી જશે. હવે સીધી રેખાનો આના પરથી સ્લોપ મળી જશે એમ ટુ કહી દઈએ. અને એ બંને શું કીધું છે, પેરેલલ છે. પેરેલલ ક્યારે હશે, એમ વન ઇઝ ઇક્વલ ટુ એમ ટુ હોય ત્યારે પેરેલલ હોય. ક્લિયર. એના પછી ટેન્જન્ટ અને નોર્મલ ટુ ધ સર્કલ, એટલે કે ટેન્જન્ટ ટુ ધ નોર્મલ ઇઝ સ્પર્શક અને અભિલંબનું સૂત્ર તારવવાનું છે. તો આ સમીકરણને કયા, એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ટુ જી એક્સ પ્લસ ટુ એફ વાય પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ ઝીરો સાથે તમે શું કરી દો, કમ્પેર કરી દો. એટલે કમ્પેર કરી દેશો તો ઇઝી તમને જી એફ મળી જશે. અને આને કહી દઈએ એક્સ વન, આને કહી દઈએ વાય વન. ક્લિયર. એના પછી વાત કરીએ ક્વેશ્ચન નંબર 3, તો ક્વેશ્ચન નંબર 3 માટે શું કે ત્રિજ્યાને કેન્દ્ર શોધવાનું છે. તો x² + y² + 2gx + 2fy + c = 0 સાથે કમ્પેર કરીએ. હવે એમાંથી તમે પહેલા તો શું કહો, 36 વડે આખા સમીકરણને ડિવાઈડ કરવું પડશે, કારણ કે x² છે એટલે 36x² છે. એના પછી કેન્દ્ર માટે એટલે કે c, કેન્દ્ર માટેનું સૂત્ર થશે -g - f, અને r એટલે ત્રિજ્યા, એનું સૂત્ર થશે √g² + f² - c. કિંમત મૂકી દો, આન્સર આવી જશે.
ओके तो आपको आ मॉडल पेपर तमारे इजीली घरे गणवानु छे एनी पीडीएफ में ऑलरेडी मुकेली छे व्हाट्सएप ग्रुप नी अंदर पण आपणे एना लिंक मुकेला छे तो फटाफट आपको पीडीएफ डाउनलोड कर देशो विद्यार्थी मित्रों अने जे पेपर नी अंदर जो तमने जे क्वेरी होय ए मने कमेंट करशो तो 100% तमने सोल्यूशन नो वीडियो बनी आपी जे विद्यार्थी मित्रों ने प्रॉब्लम होय फटाफट मने कमेंट करी सके छे अनु सोल्यूशन आपको जोतू होय मोस्ट टाइम भी कोर्स जोतो होय तो डिस्क्रिप्शन नी अंदर मुकेलो छे फटाफट चेक करी दो आ पेपर सेमिस्टर 1 અને સેમિસ્ટર 1 ના રેગ્યુલર ને રીમેડિયલ બંને વિદ્યાર્થી મિત્રો માટે છે તો ફટાફટ તૈયારી કરી દેશો અને સારો રિઝલ્ટ મેળવી શકો છો મેથેમેટિક્સ ની અંદર વિદ્યાર્થી મિત્રો તો આવા જ નવા વિડિયો મેળવવા માંગતા હો ચેનલ ઉપર નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેશો બેલ આઇકોન ઓન કરી દેશો વિદ્યાર્થી મિત્રો અને જો મારા WhatsApp ગ્રુપ ની અંદર જોઈન ના હો તો ફટાફટ WhatsApp ગ્રુપ ની અંદર જોઈન થઈ જાઓ જેથી દરેક નવી માહિતી આવશે તરત જ અપડેટ થઈ જશે અને તમારા મિત્રો ને પણ જોઈન કરો જેથી અમને પણ લાભ થઈ શકે आवाज नवा वीडियो साथे नवा दिवसे मळीशुं त्यां सुधी विद्यार्थी मित्रों मने रजा आपशो हूँ छुं हार्दिक पटेल बाय जय हिंद।